सुप्रभातम धोरण 10 विषय गुजराती विषय चोपड़ानी इंद्रजाल विद्यार्थी मित्रों आपणे चोपड़ानी इंद्रजाल पाठ भणवा जई रह्या छे जेना लेखक छे चंद्रकांत पंड्या। चंद्रकांत जेठालाल पंड्यानो जन्म वलसाड जिल्लाना धरमपुरमां थयो हतो। एनो जन्म क्यां थयो हतो? वलसाड जिल्लाना धरमपुर। तेमने बाड़ो भिखू एक बे भाग सुदामे दीठी द्वारवती यूरोप प्रवास गणिक शम श्याम रंगनो आफ्रिका नो प्रवास वसाहतियों नो वतन वगैरह एमना नोंधपात्र पुस्तको छे। प्रस्तुत जे पाठ से चोपड़ानी इंद्रजाल इंद्रजाल नो अर्थ जादू थाय छे। संस्कृत में इंद्रजाल एटले जादू। सेनी इंद्रजाल नी वात करी छे? चोपड़ानी इंद्रजाल। चोपड़ो एटले नोटबुक। हवे आपना मनमां विद्यार्थी मित्रों भण्या पाठ भण्या पहेला प्रश्न थाय प्रस्तुत पाठनो साहित्य प्रकार छे वार्ता के चोपड़ानी इंद्रजाल व्यक्ति एक जादू करी शके चोपड़ो जादू करी शके? तो एनो जवाब छे हा। तमे विचारो शीर्षक एनाथी पाठमां कई घटना जुदी छे विषय वस्तु जुदी छे के आजे આમ તો સમયાંતરથી ઘણા સમયથી ચાલ્યું આવે છે કે ગરીબ ગરીબ બનતો જાય છે અમીર અમીર બનતો જાય છે। વારંવાર એક પંક્તિનું ઉચ્ચારણ કરવાનું મન થાય છે ગરીબોના ઘરમાં તેલનું ટીપું દોયલું છે ગરીબોના ઘરમાં તેલનું ટીપું દોયલું અમીરોની કવર પર ભીના દેવા પડે। ગરીબ માણસે એને જમવા માટે શાક બનાવવા માટે તેલનું ટીપું નથી મળતું અને અમીર લોકોની પાસે અઢળક સંપત્તિ છે। આ એક આપણા ભારત દેશની વિષમતા છે। ગરીબ એટલો ગરીબ છે જેને ખાવા નથી મળતું અને ધનવાન એટલો ધનવાન છે જેને પૈસા ક્યાં રોકવા એની ખબર નથી પડતી। મૂળ વિષય વસ્તુ પર આવીએ તો ચોપડાની ઇન્દ્રજાળ આપણા દેશમાં આમ તો વિવિધ દેશમાં છે મને ખબર નથી કારણ કે ભારત બહાર નીકળ્યો નથી પણ ભારતમાં વ્યાજનો ધંધો બહુ ફળી ફળ્યો છે। વ્યાજ એટલે શું? તો તમારે કોઈ આર્થિક સંકડામણમાં પૈસાની જરૂર પડે અને તમારી પાસે પૈસા નથી તો તમે મારા પાસેથી એટલે કે કોઈ વ્યક્તિ પાસેથી તમે 500 રૂપિયા લ્યો તો એનો 5% ધારી લો કે માસિક વ્યાજ હોય તો એક વર્ષની ઉપર 2-3 મહિના થઈ જાય તો તમે 500 રૂપિયા લીધા હોય એના સીધા જ 1000 જમા કરાવવા પડે। કોઈ કોઈ માણસો તો 10-10% વ્યાજ લેતા હોય છે માસિક વાર્ષિક નિયો તમે ગણિત ગણો છો ખબર છે। દર મહિને 100 રૂપિયા ઉપર દર મહિને 100 રૂપિયા ઉપર 5 રૂપિયા વ્યાજ ચડે। આ વ્યાજ ન ભરી શક્યા હોય તો ચક્રવૃદ્ધિ વ્યાજ શરૂ થાય। આમ વ્યાજમાં કેટલાય માણસોની માલ મિલકત ઘરેણા મકાન અને જમીન જાગીર પણ વેચાઈ ગયાના દાખલા છે। છેલ્લા 15 દિવસના હું જોઉં છું તો ભાવનગરના એસપી આમ તો ગુજરાતમાં કાયદો આવ્યો છે પણ ભાવનગરના એસપીનો વધારે પ્રભાવ આવ્યો છે કે જે વ્યાજનો ધંધો કરતા હોય એવા વ્યક્તિઓની ફરિયાદ કરાવો અને એ વ્યક્તિઓને જેલ હવાલે કરાવો કારણ કે આ બેનામી ધંધો છે। એ માણસ વ્યાજથી ખૂબ પૈસાવાળો બને છે અને કેટલાય ગરીબોની જમીન મકાન વેચાઈ જાય છે। હા, વ્યાજ લેવું એ કઈ ગુનો નથી, દેવું એ કઈ ગુનો નથી, પણ એક એના નિયમો હોય છે। તમે બેંકમાંથી લોન લ્યો તો બેંક ગવર્નમેન્ટ છે છતાં તમને લોન આપે છે, તમે વ્યાજે ભરો છો, પણ એ વ્યાજનો જે ટકાવારી હોય જેનો ચાર્જ હોય બહુ ઓછો હોય છે। આજે પ્રાઇવેટ બધા વ્યાજના ધંધાઓ કરે છે એવા હોતા નથી। અમુક માણસો તો ડાયરી ચલાવે, કોઈ મજૂર માણસ શાક માર્કેટમાં કામ કરતો હોય શાકભાજી વેચતો હોય રોજ એની પાસેથી 500 રૂપિયા લઈ અને શાકભાજી લાવે, એ 500 રૂપિયાનો આખો દિવસ મહેનત કરી અને 700 રૂપિયા કમાય એટલે કે 200 જ કમાય, 500 પ્લસ 200 700 રૂપિયા થાય, એમાંથી 100 રૂપિયા તો જેની પાસેથી 500 લેવો થાય ને એટલે એને 600 રૂપિયા દઈ દેવાના, પોતાને ખાલી 100 રૂપિયા મળે। આખો દિવસ મહેનત કરી ત્યારે 100 રૂપિયા મળ્યા, ઓલાને માત્ર 500 રૂપિયાને આપવાના 100 રૂપિયા મળ્યા। આમ વ્યાજ છે એ દિન પ્રતિદિન વધતું જાય છે। આપ વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 માં છો, નાના નથી, તમને હવે ખ્યાલ છે, તમે પેપર વાંચતા હો, ટીવીમાં ન્યૂઝ જોતા છો,
ઘણી વખત એવું આવે છે કે આખો આખો પરિવાર આત્મહત્યા કરી લેતો હોય છે. આ આત્મહત્યા જ્યારે આખો પરિવાર કરતો હોય ત્યારે એના મુખ્ય કારણોમાં મેઈન કારણ માથે વ્યાજનો દર વધી ગયો હોય, પછી એ ભરપાઈ કરી શકે એમ ન હોય એટલે દાદાગીરી અને ગુંડાગીરી વધી જાય, પછી આખો જ પરિવાર આત્મહત્યાનો આશરો લે છે. તો આજે ચોપડાની ઇન્દ્રજાળ છે એમાં લેખકે પોતે અબ્દુલના પિતાએ વ્યાજે પૈસા એક જીવલા નામના સામાન્ય માણસને આપ્યા છે. જીવલો રાત દિવસ મહેનત કરે પણ પૈસા ભરી શકતો નથી, કારણ કે ચોપડામાં એક પછી એક મહિને વ્યાજ ચડે છે, એટલે કે ચોપડાનો જાદુ રચાતો જાય છે અને જીવલો ગરીબમાંથી અતિ ગરીબ બનતો જાય. ખૂબ મહેનત કરે, જે કાંઈ વસ્તુ કમાય અને એના ઘર સુધી પહોંચાડે, પણ એ વ્યાજમાંથી બહાર નીકળી શકતો નથી. અંતે પાઠની ચમત્કૃતિપૂર્ણ અંત ચંદ્રકાંત પંડ્યાએ આપ્યો છે કે લેખક છે એ સમજૂ થાય ત્યારે ચોપડાને ચીરી નાખી દે છે કે આ ચોપડાના જાદુમાંથી હવે જીવડા તું છૂટો જા, હવે તારે વ્યાજ ભરવાનું નથી. વિદ્યાર્થી મિત્રો, આપ પણ પરિવારમાં પડોશમાં કે સમાજમાં નજર કરશો તો એવા દાખલા જોવા મળશે કે કેટલાય માણસો આવું બિનસરાથી વ્યાજ લેતા હોય છે અને મજબૂર માણસો એનો વ્યાજનો ભોગ બનતા હોય છે. આપણે વિગતે પાઠશું. ત્યારે શાહુકારો ગરીબ અને અજ્ઞાન રાની પર જ ખેડૂતોનું શોષણ કરતા. શાહુકાર એટલે શેઠિયાઓ. શું નામ છે? શાહુકાર. વેપારી શેઠિયા એટલે શાહુકાર. ગરીબ રાની પરજ એટલે જંગલી, જેની પાસે શિક્ષિત શિક્ષણ નથી, સાવ જંગલી આદિવાસી જેવું જીવન જીવે છે એવા ગામડા વાળા લોકોનું સાહુકારો શોષણ કરતા. ઋણ રાહતનો ત્યારે કોઈ કાયદો નહોતો. ત્યારે કયો કાયદો નહોતો? ઋણ રાહતનો. ઋણ રાહત એટલે તમારી માથે વ્યાજ ચડી જાય, તમે જે મૂળ રકમ લીધી છે એનું વ્યાજ ખૂબ વધી જાય, પછી તમે સરકારમાં અરજી કરો અને સરકાર તમને અમુક ટકા એમાં ફાયદો કરી દે, એને શું કહેવાય? ઋણ રાહત. દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો, આમાં ખેડૂતનો જ પાઠ છે અને આપ પણ ઘણા ખેડૂત મિત્રો હશો તો તમે જોતા હશો કે ખેડૂતોએ બેંકમાંથી ધિરાણ પેટે જે પૈસા લીધા હોય, જમીનમાં વરસ નબળું પડે, અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય, આવા સંજોગોમાં ઘણીવાર સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવે કે ખેડૂતોની અમુક ટકા બેંક લોન માફ થઈ જાય, એને શું કહેવાય? ઋણ રાહત. પણ જે આ પાઠ લખાણો જ્યારે લેખકે જે સમયની વાત કરી ત્યારે ઋણ રાહતનો કાયદો નહોતો. તેમાં દેશી રાજ્યમાં તો આવા શોષણખોરોને ઘી કેળા હતા. દેશી રાજ્યો એટલે 1947 પહેલાની વાત, સ્વતંત્રતા પહેલાની, જ્યારે રાજાશાહી હતી ત્યારે ઘી કેળા હતા એટલે ખૂબ જ સારું. રાજા અને અમલદારોના જુલ્મને ચડી જાય એવી આ સરીફ ડાકોરી લૂંટ ગરીબ પ્રજાના હાડમાં ચૂથવામાં જરાય પરેરાટી અનુભવતી નહોતી. રાજા અને ડાકુઓ કર લે, ડાકુઓ હપ્તા ઉઘરાવે, મારકૂટ કરે, આ બધા કરતા સફેદ કપડાવાળા જે વેપારીઓ હતા એ જે પ્રજાને વ્યાજે પૈસા આપીને લૂંટતા, એ જાણે કૂતરાઓ કોઈ મૃત પ્રાણીનો હાડમાં ચૂંટતા હોય એમ જીવતા માણસના હૃદયને ચૂંટતા હતા. કચડાયેલી પ્રજાને કોઈ ધણી દોરો નહોતો. ધણી દોરો એટલે એની આગેવાની લે, એનો કોઈ મદદગાર બને એવું કચડાયેલી પ્રજાનો કોઈ નહોતું. રાકડી ઘોળી લંગોટિયા પ્રજા મૂંગા ઢોર કરતા બદતર જીવન જીવતી એવી પ્રજા હતી કે મૂંગા ઢોરને પણ તમે મારો તો ક્યારેક સામો થઈ જાય. આજે જીવ હત્યાનો પણ ગુનો લાગે છે. ગાયોને કોઈ કસાઈ વડે લઈ જતા હોય તો પોલીસ કે જે કોઈ ગૌસેવકો છે રોકી અને એને કાયદા લગાડી શકે. ટૂંકમાં એ સમય એવો હતો કે મૂંગા ઢોર કરતા વિશેષ પ્રજાને દુઃખનો ભોગ બનવો પડતો હતો. મૂંગાનો એ સહન કરવું હતું, કોઈ પણ પ્રકારનો એ વિરોધ કરી શકતા નહીં. ઉજ્જડ જમીનમાં થોડું ઘણું પકવે તેમાં રાજા અમલદાર ઢગડું તલાટી ભૂવો અને શાહુકાર સૌનો લાભો. લાભો એટલે કર. લાગો એટલે કર, અમુક ટકા ભાગ. ગરીબ ખેડૂત રાતની મહેનત કરીને સુકી જમીનમાં થોડું ઉત્પાદન મેળવે એમાં કેટલા લોકો આવી જાય ભાગ પડાવવા? તો પેલું જોઈએ તો અમલદાર રાજા, રાજાનો વેરો લાગે, આટલા ટકા રાજાને દેવાના. અમલદાર રાજા જે પોલીસમેન હોય એનો ભાગ લાગી જાય. ધગડું
એટલે કે લૂંટફાટ કરનારા હોય, તલાટી ગામનો જે મંત્રી હોય, ભુવાઓ અને ભુવાઓ પાસે જ્યોતિષ જોતા હોય એટલે એને અમુક ટકા દેવાનો, શાહુકાર અને શેઠિયા સૌનો ભાગ. માનો કે એક કળશી એટલે કે 20 મણ બાજરો હોય તો ખેડૂતને બધાને વેચી દેવાનું, ગામના મંદિરે આપવું પડે, ગામમાં સાધુ પૂજારી હોય એને આપવું પડે, ગામમાં રહેતા અમુક પ્રકારની જ્ઞાતિઓ ત્યારે રિવાજ હતો, હવે તો એ બધું જતી રહ્યું, જ્ઞાતિવાદમાં કોઈ આપણે માનતા નથી, પણ બ્રાહ્મણ હોય પછી વાળંદ બાબર હોય આ બધાનો લાગુ, એ બધાને ખેડૂતે ખળામાંથી ઘરે લઈ ગયા પહેલા અનાજ વેચી દેવાનું. રાજા એનો પર લઈ જાય, દાદાગીરી કરવા વાળા ગુંડાઓ લઈ જાય, અને છેલ્લે શાહુકાર આવે અને એમ કે દાદા મારી પાસેથી વાવણી વખતે આટલા પૈસા લઈ ગયો હતો અને આટલા થયા છે, અને ઈ એનો ભાગ લઈ જાય તો ખેડૂત પાસે એટલું પણ ન વસ્તુ કે પોતાના બાળકોના કપડા સિવડાવી શકે. પ્રસંગે બધું કામ પડતું મૂકી બધાની વેઠ કરવા બંધાયેલો, અને જેની પાસેથી પૈસા વ્યાજે લીધા હોય એનો પાછું એની ઘરે પ્રસંગ હોય તો કામ કરવા જવાનું, પોતાની વાડી રેડી મૂકી દેવાની, પોતાની વાડીની અંદર કામકાજ શરૂ છે, લણણી છે, નેદની છે, વાવણી છે, આ કાંઈ જોયા વિના પોતાના બાળક બીમાર હોય તો બીમાર રહેવા દેવાના, અને જેની પાસેથી પૈસા વ્યાજે લીધા હોય એના ઘરે કંઈક પ્રસંગ હોય તો કામ કરવા જવાનું. એને શું કહેવાય, મફતમાં કામ કરવું એટલે વેઠ કરવા જવાનું. ગુલામથી પણ બદતર જિંદગી એ જીવે ને ઉજળા ભણેલા લોકોની લાચારીનો લાભ ઉઠાવે. 70-50-95 નું ગણિત ગણનારા શાહુકારના ચોપડાની ઇન્દ્રજાળ એવી કે એની 7 પેઢી પણ ગુણમાંથી મુક્ત ન થઈ શકે. અને શાહુકાર ઉજળા ઉજળા વસ્ત્રમાં શૈતાન છુપાયેલા છે, ઉજળા ઉજળા વસ્ત્રમાં શૈતાન છુપાયેલા છે, ગંદી ઊંચી ગલીઓમાં પણ ઇન્સાન છુપાયેલા છે. આ ઉજળા વસ્ત્ર પહેરી અને એવા શાહુકારો હતા કે જોવામાં એ મદદ કરે એવા લાગતા હતા, પણ 70-50-95 ખરેખર 70×5 95 ના થાય, પણ અવન પ્રજાને હિસાબ ન આવડે એટલે શાહુકાર એમ કે 1 70-50-95 થાય, મેં તને આટલા પૈસા આપ્યા હતા તારે આટલા મને વ્યાજ સહિત આપવાના, અને એના 70-50-95 નું ગણી કેવું હતું કે ચોપડાની અંદર ટોટલ આમ વધતી જ જાય, મૂળ રકમમાં વ્યાજ ઉમેરાતું જાય, એમાં ગુણાકારમાં ભૂલ કરાવે, અને ખેડૂત ગમે તેટલી મહેનત કરે 7 પેઢીમાં ક્યારેય ઋણમાંથી દેવામાંથી મુક્ત ન થાય. મારા પિતાજીને શાહુકારી કરી પૈસા કમાવાનો કિમિયો કોઈ ભાઈબંધે બતાવ્યો. લેખક કહે છે કે મારા પિતાજીને વ્યાજે પૈસા કરવાનો ધંધો એક ભાઈબંધે કિમિયો એટલે એક રીત આઈડિયા ભાઈબંધે આપ્યો, એટલે લોભે લોભે ખેતી સાથે દીર્ધારનો ધંધો પણ કરતા, દીર્ધાર એટલે કોઈને વ્યાજે પૈસા આપવા. પિતાજીને હાઉકાર કહીને શો બોલાવતા, હા હની જગ્યાએ ત્યાં સ ગામડામાં આપણે કેમ દાખલા તરીકે સાવરણાની બદલે ઓકે આવરણો તો હનું ઉચ્ચારણ જ નથી, સાસુની બદલે આહુ, આ જે શબ્દો છે એ બધા હાઉકાર કહેતા, પણ એનું બીજું હાઉકાર, પણ આપણે સમજવાનું શાહુકાર, શાહુકાર એટલે શેઠિયા. લેખકના પિતાને બધા શું કહેતા, શાહુકાર કહીને બોલાવે. પિતાજીનું મૃત્યુ થયું, જમીન ગણો તે ખેડનાર કે દેખભાળ કરનાર કોઈ રહ્યું નહીં, અને સમયાંતરે લેખકના પિતાનું મૃત્યુ થયું, જમીન ગણો તે, ગણો તે એટલે ભાગવી વાવવાની કે હું જમીન વાવું, ખર્ચો મારો, જમીન તમારી, જે કાંઈ ઉત્પાદન આવે એમાં નિયમો અનુસાર ભાગ પાડવાના, અને લેખકની ઉંમર નાની એટલે અમે મૂળ શેઠને સોંપી દીધી, ગુજરાતનું સાધન તરીકે દુજાણો ને પિતાજીની ઉઘરાણી ભેજરિયા કે અમે જમીન શેઠના જે માલિક મૂળ હતા એને આપી દીધી, હવે અમારે ગુજરાત જીવન નિર્વાહ કેમ ચલાવવો હતો એના માટે અમારી પાસે બે જ આવકના સ્ત્રોત હતા, એક દુજાણો હતો એટલે કે ગાય ભેંસ દોહ હતી એના દૂધ હું ધનિયા ભરી આવી એમાંથી જે પૈસા નીકળે એમાંથી અમારો ઘર વ્યવહાર ચાલે, અને પિતાજીએ કોઈ માણસને વ્યાજે પૈસા આપેલા છે એ મહિને વર્ષે વ્યાજ દેવા આવે એ વ્યાજથી પણ અમારું ઘર ચાલે, એટલે લેખકને આવકના મુખ્ય બે સ્ત્રોત રહ્યા હતા, મુખ્યની મૂળ બે સ્ત્રોત હતા દુજાણો અને પિતાજીએ વ્યાજે આપેલા પૈસા. વિધવા બાને માથે બે નાના દીકરા, એક નાની દીકરી ઉપરાંત 3 પરણેલી બહેનોનો વ્યવહાર ચલાવવાની બધી જવાબદારી. લેખકનું પિતાનું મૃત્યુ થયું, માતા વિધવા બન્યા, 3 નાના બાળકો, 2 મોટી પરણાવેલી, એટલે 5-7 બાળકોની જવાબદારી આ વિધવા સ્ત્રીમાંથી આવી.
एक नानू खेतर बापूजी ने नामे हतुं, ए बहु उपजाऊ नहीं एटले नानी बहेनना लग्न वखते आर्थिक संकड़ावाने कारणे वेची दीधुं। एक खेतर हतुं, बहु उपजाऊ नहीं एटले के एमांथी सारू उत्पादन न मळे, कोई वस्तु वावेतर करे, कपास करे, छींक करे, बाजरी करे, कठोळ करे, पण एमांथी आवक न आवे, जेटलो खर्चो थाय एटलो न आवे, एटले बहेनना लग्न हता, आर्थिक मुश्केली, पैसा न मळे एटले मकान वेची दीधुं अने बहेनना लग्न कर्या। बा बिचारी रात दिवस ढोर वेचू करे, ढोर वेचू करे એટલે પ્રાણીની જેમ રાત દિવસ મહેનત કરે, તડકો ટાઢ રાત દિવસ બધું નહીં જોવાનું, કદી જંપીને ન બેસે, જંપીને ન બેસે એટલે ક્યારે શાંતિથી એકદમ નિરાંતથી બેસે નહીં, કંઈક ને કંઈક કામ કરે, પણ ઘરમાં ભાગ્યે જ કશી બચત મૂકી ગયેલા, સોરી કોઈને ત્યાં જરૂર પડે રાંધી આપે ત્યારે માંડ બે ટકના રોટલા મળે, રસોઈનું કામ કરવા જાય, કોઈની ઘરે જરૂર હોય તો એ રસોઈ બનાવી આવે અને એમાંથી કઈ વસ્તુ કોઈ સારો માણસ હોય ને આપે, અથવા 5 રૂપિયા વળતર પેટે આપે, એમાંથી લેખકનું અને લેખકની બાનું ભોજનની વ્યવસ્થા થાય, એટલે કે જીવન નિર્વાહ ચાલે, બે ટકના રોટલા મળે। બાવજી બાપુજી શાહુકારનો ધંધો કરતા, પણ ઘરમાં ભાગ્યે જ કશી બચત મૂકી ગયેલા, એ જમાનો પણ સોંઘાર હતો, કે પિતાજી શાહુકારનો ધંધો કરતા પણ બચત કાંઈ નહોતી અને જમાનો સોંઘાર હતો, સોંઘાર એટલે સસ્તા, ત્યારે ઘણી બધી વસ્તુ સસ્તી મળતી હતી, અત્યારે મોંઘવારી માજા મૂકી દીધી છે, ત્યારે કોઈ પણ વસ્તુ જીવન જરૂરી હોય એ ખૂબ સસ્તી મળતી, હા એમાં પણ પાછા થોડાક કારણો હોય કે વેતન પણ એટલા ઓછા હતા, અત્યારે માનજો કે કોઈ ગવર્મેન્ટ સારો અધિકારી હોય તો 50,000 ઉપર 70,000 સુધી એનાથી વધારે પગાર હોય તો વસ્તુ પણ એમ મોંઘી થઈ ગઈ, ત્યારે માણસને મહિને 150 રૂપિયા કે 200 રૂપિયાનો પગાર હતો અને 100 રૂપિયાનું હટાણું ઘરનું ઘરવખરી લઈ આવે તો આખો મહિનો આખું ઘર સારી રીતે ભોજન કરે તો પણ 100 રૂપિયાની વસ્તુ ઘટતી નહીં, આજે 100 રૂપિયાની શાકભાજી પણ એક દિવસ ચાલે એવી આવતી નથી। એ જમાનો પણ સોંગાર હતો, 10 રૂપિયે હારો ભાત, 10 રૂપિયે હારો ભાત મળી જાય, હારો એટલે સારો, એક રાત ભારો હોય તો એમ પણ થાય 10 રૂપિયામાં મળી જાય, એ જ પ્રમાણે બધી ચીજ વસ્તુ એમાં બચત છી રીતે થાય, એટલે કુટુંબનો બોજો એટલે આજે ઉચકતા બા ને 9 ભેજા પડ્યા, 9 ભેજા પડ્યા એટલે ખૂબ જ આકરી મુશ્કેલી પડી, એકલા કમાવાનું, બાળકો નાના છે, 2 દીકરીઓના લગ્ન થઈ ગયા, એના જીવનમાં કંઈક જરૂર પડે ત્યાં મદદ કરવાની, બા ને આ બધું વ્યવહાર ચલાવવો ખૂબ અઘરો પડે, દીકરામાં મોટો એટલે 14 વર્ષની ઉંમરે ગામડે ઉરાણી કરવા બા મને મોકલે, દેડદારો પ્રામાણિક, પણ ખેતીના વર્ષો એક પછી એક એવા ખરાબ આવે કે દેડદારો રોકડું કશું ન આપી શકે, ક્યારેક થોડું ઘણું આપે તો અમારા કુટુંબનો આપદા ન પડે એટલા ખાતર પોતે પેટે પાટા બાંધી આછું પાતળું ખાઈને પણ જે મળે તે વ્યાજ પેટે ભરી જાય, લેખક ઘરમાં મોટો પુત્ર 14 વર્ષના થયા એટલે લેખકના બા લેખકને બાજુના ગામમાં જેને પાસે પૈસા વ્યાજે આપેલા છે ત્યાં ઉઘરાણીએ મોકલે, અને લેખક 14 વર્ષની ઉંમરના લેખક ઉઘરાણીએ જાય ત્યારે ખેતીના વર્ષો એટલા નબળા છે જેને પૈસા આપેલા છે વ્યાજ પૂરું ભરી ન શકે, કઈ કોક પાસે હોય તો આપી દે, કોઈ બાજરો આપી દે, કોઈ ઘઉં આપી દે, જે તે વસ્તુ ઉત્પાદન પાક્યું એ આપે, પૈસા કોઈ ન આપી શકે, કોઈ ક્યારે 90% વ્યાજ ભરી શકે, કારણ કે ખેતીમાં ઉત્પાદન સારું ના આવે, અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ એવી પરિસ્થિતિ હોય કે દેણદારો પ્રામાણિક હતા, પોતે ઓછું ખાય, પોતે જીવનમાં કરકસર કરે, પેટે પાટા બાંધવા એટલે કરકસર કરીને પણ લેખકના વ્યાજના પૈસા આપવા મહેનત કરે, પણ પરિસ્થિતિ એવી છે કે આપી શકાતા નથી, દાનત એવી નથી કે આપણે આપવા નથી, પણ પરિસ્થિતિનો ભોગ એવો બને છે કે લેખકનું વ્યાજ પણ કોઈ પૂરું ભરી શકતા નથી। ધરમપુરથી 5-1 માઇલ દૂર મગરમાળા ગામે રાનીપરજ કોમના જીવલા નામના ખેડૂત પાસે અમારું લેણું નીકળે, કોઈ પાસે લેણું નીકળતું જીવલા નામનો વ્યક્તિ, જીવલો ક્યાં ગામનો હતો, ધરમપુર પાસે મગરમાળા, ધરમપુરથી કેટલું દૂર હતું 5-1 માઇલ, માઇલ એટલે આ 57 કિલોમીટર એટલે કે 15 કિલોમીટર જેટલું એના ઘરથી થાય, રાનીપરજ કોમ, રાનીપરજ એટલે જંગલી માણસો, અત્યારે આપણે દાખલા તરીકે કહી શકીએ તો અમુક રાનીપરજ ગામડામાં એના માટે શબ્દ વપરાય છે કે જે શું કહેવાય દેવી પૂજક, જે ઝૂંપડા બાંધીને રહેતા હોય, માંડ માંડ ઘર વ્યવહાર કરતા હોય,
અને લેખકના કુટુંબને આપદા ન પડે આપદા એટલે મુશ્કેલી જેને પૈસા આપ્યા છે એના પરિવારને મુશ્કેલી ન પડે માટે જીવલો અને બીજા કોઈ દેણદારો કંઈક ને કંઈક આપે ખેડૂત પાસે અમારું રહેણું નીકળે કાઠા વૃક્ષોમાં જીવલાની સ્થિતિ બહુ કપરી થઈ ગઈ પૈસા તો જે મળે તે આપે પણ બાપુના મૃત્યુ પછી વર્ષો વર્ષ લાકડા ડાંગર કઠોળ બોલ કેરી શાકભાજી ઢોર માટે ઘાસ બધું જ ઘાસ ને એવું કંઈક ને કંઈક વ્યાજ પેટે ભરે વર્ષ ગમે તેવું નબળું પડ્યું હોય તોય શાહુકારના કોઈને આપદા ન પડવી જોઈએ એ ભાવનાથી કંઈક તો આપવું જોઈએ એવું માનતો જીવલો દાન શુદ્ધ કોઈ હોય એટલે પુત્ર હોય એ સમયમાં કેટલા વર્ષ નબળા થાય ખેતીમાં કઈ ઉત્પાદન આવતું નથી રોકડ રકમ જીવડો આપી શકતો નથી પણ દાનનો શુદ્ધ છે અભણ છે પણ દિલનો પવિત્ર છે એમ વિચારે છે જેણે આપણને પૈસા આપ્યા છે એ માણસના પુત્રને તકલીફ ન પડવી જોઈએ એટલે રોકડ પૈસા ન આપી શકે ત્યારે એ બીજી અનાજ ઉત્પાદન વસ્તુ કઠોળ હોય ડાંગર હોય કેરી હોય ચીબડા હોય કઈ ટમેટા પાકા હોય બાજરો હોય આવી જુદી જુદી વસ્તુ એ વ્યાજ પેટે ભરે પણ દાનનું શુદ્ધ જીવડો અવારનવાર ઘેર આવતો મારા પર પુષ્કળ પ્રેમ શેરડી બોર જાંબુ કેરી એવું કંઈક ને કંઈક મારા માટે લાવે આ વ્યાજ પેટે આપે એના સિવાય પાછું જયારે ઘરે બા બોલાવે ત્યારે જીવડો આવે અને આજે જેમ મહેમાન આવે અને કંઈક રસ્તામાંથી ફ્રૂટ લેતા આવે કે વગેરે કોઈ શું કહેવાય અમે તો એ વખતમાં ભાગ બોલતા બાળકો માટે કંઈક મીઠાઈ લઈ આવે અથવા કોઈ બિસ્કીટના પેકેટ કે વેફરના મડિકા લાવે એમ જીવડો પોતાને ત્યાં જાંબુ હોય કેરી હોય બોર હોય આવું પુષ્કળ લાવે અને લેખક પ્રત્યે અનહદ પ્રેમ તેની સાથે કોઈ વાર તેનો પુત્ર ગોવિંદ પણ હેર જોવાની લાલસે આવે અહીંયા હેર એટલે હેર શહેર એક અર્થ એનો ઘર પણ થાય લેખકનું ઘર જે શહેરમાં છે એ જોવા માટે જીવલાનો પુત્ર ગોવિંદ પણ સાથે આવે ગોવિંદ પણ શહેર જોવાની લાલચે આવે લંગોટીને મેલું જીર્ણું ડગલું એનો પોશાક નાની એવી એક લંગોટી પહેરી હોય જૂનું ડગલું ડગલું એટલે ઉપર પહેરવાનું એક શર્ટ પણ શર્ટ એને શબ્દ વાપરી ન શકાય કારણ કે કંઈકથી ફાટેલ કંઈકથી તૂટેલ ચીકડા મારેલા બટન એક હોય નહીં અને હાવ જીર્ણ થઈ ગયેલું એક ડગલું પહેર્યું હોય જીવડો જોવાનીમાં પણ ખખડી ગયેલો હાડ પિંજર જેવો તો એનો પુત્ર ગરીબડો વર્ધનની દશામાં ખુદ દરિદ્રતાને પણ શરમ આવે જીવડો ગરીબાઈને કારણે રાત દિવસ મહેનત કરે શરીરને પોષણ મળે એવું કઈ જમી ન શકે ભોજન ન કરી શકે યુવાન હોવા છતાં હાડ પિંજર જેવો થઈ ગયેલો શરીર લોહી દેખાતું નથી રાત દિવસ મહેનત કરવાની પૂરી ઊંઘ ન લઈ શકાય રાત દિવસ જાગવાનું અને શરીરને આરામ મળે એના માટે આરામ પણ ન આપી શકે શરીરને અને પૂરતો શરીરને ખોરાક પણ ન આપી શકે આ ગરીબાઈને કારણે હાડપિંજર બની ગયેલો અને સાથે આ દરિદ્ર બાપ એક બાળક અર્ધનગ્ન નનકો એવો પેટ ભૂલાઈ ગયેલું હોય વાળ વિખરાઈ ગયેલા હોય શર્ટના બટન તૂટી ગયા હોય નાક ગંદુ થઈ ગયું હોય મોઢામાં જે તે વસ્તુના ચોટ્યું હોય ગંદે પદાર્થ એના કપડાં છે ફાટી તૂટે એક ટૂંકમાં ભિખારણનું બાળક રખડતું હોય એવું ચિત્ર જોઈ અને એમ થાય ખૂબ ગરીબની પણ ગરીબાએ પણ લેખકે શરમાતી હશે જીવડાના કુટુંબની આવી કરુણદિશા છતાં તેની વફાદારીનો મુખ સાક્ષી જેવો હું માત્ર જોયા કરતો આવી જીવડાની કરુણદિશાનો હું સાક્ષી બનું પણ કેવો સાક્ષી મુખ કાંઈ બોલું ન કરી શકું કાંઈ મદદ ન કરી શકું માત્ર જોયા કરું અને જીવડાના શોષણનો એક પ્રકારનો ભાગ પણ બન્યો લેખકને ખૂબ અફસોસ થાય છે ઘરે આ વિચારો ગરીબ માણસ રાત દિવસ કામ કરે કેટલું બધું વ્યાજ ભરી ગયો છે મૂળ રકમ કરતાં તો ઘણું બધું એને વ્યાજ ભરી દીધું છે જે પોતાના બાળકને બે ટાઈમ જમાડી શકતો નથી જેની પાસે પહેરવા માટે કપડાં નથી શિયાળામાં થરથરતું બાળક પેન્ટનું ભૂજતું હોય તો સ્વેટર નહીં પણ એનું શરીર ઢગાય એટલું કપડું પણ ન અપાવી શકે અને અમને આપે છે અને હું આ જોયા કરું છું બાપુજી ગુજરી ગયા પછી બાપ અને ઉઘરાણીએ મોકલે મગરમાળામાં જીવડા ઉપરાંત પણ એક બે લેણદાર હતા તેઓ જીવડાની સરખામણીમાં જરા ઠીક સ્થિતિના કહેવાય પિતાનું મૃત્યુ થયું બા અને મગરમાળા ઉઘરાણી મોકલે એક જીવડા પાસે અમારું દેણું છે પૈસા નીકળે છે લેણું છે અને એની સિવાય બીજા બે ત્રણ વ્યક્તિઓને પણ પિતાજીએ પૈસા આપેલા
એની પાસે પણ અમારે વ્યાજ લેવાનું થાય, પણ જીવલા જેટલી કરુણ પરિસ્થિતિ, દરિદ્રતા બીજા પાસે નહોતી. હા, ગરીબ તો એ હતા, ગરીબ હોય એ જ વ્યાજે પૈસા લે, પણ જીવલાની સરખામણીમાં એ ઠીક હતા. એટલે બાને તેમના પૈસા નિયમિત મળતા પણ જીવડો તદ્દન ભાગી ગયેલો. બીજા લોકોએ જે પૈસા વ્યાજે લીધેલા છે એ વ્યાજ પેટે ભરી જાય છે બાને, પણ જીવડો ભરી શકતો નથી. જીવડાને ભરવા છે પણ આર્થિક પરિસ્થિતિને કારણે ભાગી ગયેલો, ધારે તો ભરી શકતો નથી. પત્ની મરી ગયેલી, તેનું બારણું કરવા માટે વળી બીજો શૌકાર કરેલો, એટલે જીવડા ઉપર કડક ઉઘરાણી થાય અને એક મુશ્કેલી હોય બીજી મુશ્કેલી આવી, નાના બાળકો છે, ઘરમાં કારુણ્ય દરિદ્રતા છે અને પત્નીનું મૃત્યુ થયું. હવે સમાજના નિયમો પ્રમાણે આ અભણ માણસો પાસે જે ગામમાં થોડા ભણેલા હોય એ સારી શિખામણ દેવાને બદલે અને પૈસા વ્યાજે આપે એમ કહે છે કે બારણું પર, બારણું એટલે કોઈ માણસ મૃત્યુ પામે એના 12 દિવસ પછી જે ક્રિયા કરવામાં આવે અને લોકો ભેગા થઈ અને મીઠાઈ ખાય. સામાન્ય માણસને એ વખતમાં પણ ખર્ચો થતો હોય ત્યારે 1-1.5 લાખ રૂપિયાનું સામાન્ય બારણું ખર્ચ થાય, એ જીવલાએ બારણું કરવા માટે લેખકના પિતા પાસેથી તો પૈસા લીધેલા હતા, હવે બારણું કરવા માટે બીજા કોઈ શાહુકાર પાસેથી પૈસા લેવા પડ્યા. બે લોકોના પૈસા માથે થઈ ગયા, બે બાજુથી વ્યાજનું ચક્ર ફર્યા કરે, જીવડો ભરી ન શકે, બે બાજુથી કડક ઉઘરાણી થાય છે અને જીવડો મનોમન ખૂબ મૂંઝાય છે. બાળકો નાના છે, માતાનો પ્રેમ પણ જીવલાએ આપવાનો છે, કમાણી કરીને ખવડાવવાના છે પણ જીવલાએ, રાંધીને પણ જીવલાએ ખવડાવવાના છે. આમ જીવડો અનેક મુશ્કેલીનો ભોગ બનતો ગયો અને જીવડા ઉપર કડક ઉઘરાણી શરૂ થઈ ગઈ. રવિવારે બામ અને ઉઘરાણીએ મોકલી, ભાતામાં કોઈ વાર સુખડી તો કોઈ વાર શક્કરપારા બનાવી આપે, અને રવિવારે લેખક સ્કૂલે રજા હોય એટલે ઉઘરાણીએ જાય એટલે ભાતામાં, આજે આપણે જઈએ તો એક ટિફિન શબ્દ વાપરીએ છીએ નાસ્તો, ત્યારે જે કપડામાં બાંધી અને વસ્તુ લઈ જતા ખાવાની ત્યારે ભાતુ શબ્દ વાપરતા. ભાતામાં લેખકના બા શું મોકલતા, કા સુખડી અને કા શક્કરપારા. દિવાળી પછી તો લગભગ દર રવિવારે ઉઘરાણીએ જવાનો કાર્યક્રમ નક્કી જ હોય. નદીમાં નાવા મળે, ઋતુ ઋતુના ફળો ખાવા મળે, ચણાનો ઓળો, શેરડી, બોર, કેરી જે મળે તે પેટ ભરીને ખાવાનું અને ઘર માટે પણ લાવવાનું. સાથે 2-3 મિત્રો હોય એટલે રસ્તો ક્યાં કપાઈ જાય તે ખબર ન પડે. દિવાળી પછી લણણીનો કાર્યક્રમ શરૂ થાય એટલે જીવડા પાસે ઉઘરાણીએ જવાનું. એક રવિવાર જાય ન મળે, બીજા રવિવાર, આમ દર રવિવારે દિવાળી પછી સતત લેખકને જવાનું થાય એટલે લેખક એના મિત્રોને સાથે લેતા જાય. વચ્ચે નદી આવે તો નાય, જીવડાની વાડીના ફળ ખૂબ ખાય, એના મિત્રોને પણ ખવડાવે અને જીવડા પાસેથી શાકભાજી કે ફળ ફૂલ પોતાના ઘર માટે પણ લેતા આવે. જીવડાના છોકરા પોતે જે કેરી પાકી છે એ ખાઈ શકતા નથી, પણ મફતમાં લેખક અને લેખકના મિત્રો લાવે છે. આમ દર રવિવારે લેખકને ઉઘરાણી જવાનું થાય, બા ભાતામાં શક્કરપારા કે ઝૂંપડી આપે. બીજી લેખક કઈ ઋતુનો આનંદ માણે, તો કે ઋતુ ઋતુના ફળ ખાય, નદીએ નાય, ખૂબ સરસ મોજ કરે, મિત્રો સાથે ફટાફટ રસ્તો કપાઈ જાય અને જીવલા પાસેથી જે મળે તે લેતા આવે. પાઠ અહીંયા પૂર્ણ થતો નથી, વિડીયો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ, આવતા પીરિયડમાં આગળ ભણશું. ખૂબ સરસ પાઠ છે, ફરી વાર ધ્યાનથી વાંચજો. 10 જય હિન્દ, નમસ્કાર.